નમસ્કાર, દિ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે. ઇટલીના સૌથી બ્યુટીફુલ શહેરોમાંનું એક છે વેનિસ. જી હા, જે આ અત્યારના સમયે કુદરતનો કહેર વરસી રહ્યો છે. આ શહેર ઇતિહાસની બીજી સૌથી મોટી સામુદ્રિક ભરતીનો સામનો કરી રહ્યું છે. જી હા, ઇટલીના વેનિસમાં પૂર પ્રકોપ સર્જાયો છે. વેનિસ શહેર 53 વર્ષના સૌથી ભયંકર પૂરનો સામનો કરી રહ્યું છે. શહેરમાં 6 ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા છે. લોકોના ઘરોમાં જ નહીં, દુકાનો, શોરૂમ અને મોલ સહિત ઐતિહાસિક બિલ્ડિંગોમાં પણ પાણી ઘૂસી ગયા છે. જળપ્રલયને કારણે 2 લોકોના મોત થયા હોવાનું પણ સામે આવી રહ્યું છે. તેમજ સ્થિતિની ગંભીરતાને જોતા સ્ટેટ ઇમરજન્સી જાહેર કરવામાં આવી છે. હા, ઇટલીમાં સર્જાયેલી આ વિકટ સ્થિતિનું કારણ ક્લાઇમેટ ચેન્જ હોવાનું માનવામાં આવે છે. શહેરના મુખ્ય ઐતિહાસિક સ્મારકોમાં પણ પાણી ભરાઈ ગયું. ઐતિહાસિક સેન્ટ માર્ક સ્ક્વેરમાં પણ 6 ફૂટ સુધી પાણી ભરાઈ ગયું. સાથે શહેરની ચર્ચિત રેસ્ટોરાં અને શોરૂમનું ફર્નિચર પણ જાણે તરતું દેખાયું. સૌથી વધુ પરેશાની અહીં ફરવા આવેલા ટ્યુરિસ્ટને થઈ. વેનિસના મેયર લુઈગી બ્રુગનારો અનુસાર શહેરમાં આવી પૂરની સ્થિતિ 53 વર્ષ પછી જોવા મળી છે. 1923માં 6.3 ફૂટ જેટલું પાણી ભરાયું હતું. ઇટાલીના પીએમ કોન્ટે પૂરની સમીક્ષા લેવા વેનિસ પહોંચ્યા. ત્યાં તેમણે કેબિનેટની બેઠકની સાથે પૂરગ્રસ્ત વિસ્તારોમાં જઈને લોકોની મુલાકાત પણ લીધી. તેમજ તેઓએ એક ભાવુક ફેસબુક પોસ્ટ પણ કરી. જી હા, પીએમએ લખ્યું, ઐતિહાસિક અને સમગ્ર વિશ્વમાં પોતાની પ્રાકૃતિક સુંદરતા માટે પ્રખ્યાત આ શહેર 53 વર્ષની સૌથી ભયંકર પૂર દુર્ઘટનામાંથી પસાર થઈ રહ્યું છે. આ હાદસો આપણા દિલને ઠેસ પહોંચાડવા વાળો છે. વેનિસ શહેર ફરી એકવાર તેના પગ પર ઊભું થઈ જશે અને આપણે તેના માટે શક્ય તેટલી કોશિશ કરવી પડશે. પીએમએ એમ પણ કહ્યું કે કટોકટીની ઘોષણા બાદ પૂરને કારણે થયેલા નુકસાન બાદ દરેક વ્યક્તિને 5,000 યુરો અને કોમર્શિયલ વ્યક્તિને 20,000 યુરો સુધીનો લાભ આપી શકાશે. વેનિસના મેયર બ્રુગનારોએ ટ્વીટ કરીને જણાવ્યું કે સંપૂર્ણ શહેર ઘૂંટણી આવી ગયું છે. ચર્ચિત ગ્રીટી પેલેસની અમૂલ્ય વસ્તુઓને પણ નુકસાન થયું છે. કોસ્ટગાર્ડની ટીમ વધારાની બોટ અને વોટર એમ્બ્યુલન્સની સાથે બચાવ કામગીરી કરી રહી છે. આ દરમિયાન અલગ અલગ ઘટનાઓમાં 3 લોકોના મૃત્યુ થયા છે. જી હા, ઇટાલીમાં ખરાબ હવામાનના લીધે ગત વર્ષે પણ 11 લોકો મૃત્યુ પામ્યા હતા. તમને જણાવી દઈએ કે ગ્લોબલ વોર્મિંગના રિપોર્ટ અનુસાર દર વર્ષે વેનિસ 0.8 થી 1 મિલીમીટર સુધી ડૂબી રહ્યું છે. જી હા, ભૂમધ્ય સાગરમાં પાણીનું સ્તર 140 સેન્ટીમીટર વધી ચૂક્યું છે. આવી જ સ્થિતિ રહેશે તો એડ્રિયાટિક અને ઇટાલીનો 176 માઇલ લાંબો સમુદ્ર કિનારો સંપૂર્ણપણે ડૂબી જશે. ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જનને લીધે આ સ્થિતિ બની છે. જી હા, જેને કારણે વેનિસના મેયરે આખા શહેરને કટોકટીગ્રસ્ત વિસ્તાર જાહેર કર્યો છે. પૂરના કારણે ઐતિહાસિક બેસિલિકા સહિત શહેરની કેટલીક ગલીઓ પણ જળમગ્ન બની ગઈ છે. જી હા, આ સમુદ્રની ભરતીની ચપેટમાં આવવાથી સેન્ટ માર્ક સ્ક્વેર અને તેની નજીક આવેલું બેસિલિકા પાણીમાં ડૂબી ગયું છે. હવામાન શાસ્ત્રીઓના મતે વેનિસમાં ઇતિહાસનું બીજું સૌથી ભયંકર પૂર આવ્યું છે. પરંતુ હજુ પણ જો ક્લાઇમેટ ચેન્જ પર ધ્યાન આપવામાં નહીં આવે તો બહુ જ જલ્દી પાણીનું આ શહેર જાણે પાણીમાં જ સમાઈ જશે તેવું કહી શકાય. અને ફક્ત વેનિસના લોકોને જ નહીં, આવી દુર્ઘટના સમગ્ર વિશ્વના લોકોને જોવા મળશે. જી આ બીજી અને ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ. લસ્સી સુગમની, મઠો સુગમનું, સુગમનો ચોકોબાર, ગુલાબજાંબુ, મલાઈ પેંડા, બરફી પહોંચે દ્વારે દ્વાર. આઈસ્ક્રીમ સુગમનો, શ્રીખંડ સુગમનો, સુગમની કાજુ કતરી, કાજુ અંજીર સુગમનો. દિવાળી હોય કે હોળી, હોય ઈદ કે હો ક્રિસમસ, સુગમની મીઠાઈ ખાઓ, મસ્તીમાં આવી જાઓ. બરોડા ડેરી, સુગમનો ટેસ્ટ બેસ્ટમાં બેસ્ટ. યુટ્યુબ પર જોઈ રહ્યા હો તો તરત જ અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નવા વિડીયોના અપડેશન માટે બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં. જો તમે અમારો આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા હોવ તો અમારા પેજને લાઇક કરો. વધુ અપડેટ માટે dilokasatta.com ની વિઝિટ કરવાનું ભૂલશો નહીં.